સેમિનાર ભારતમાં સમકાલીન શિક્ષણ વિષયાંગ છે ઇકો ક્લબ. માર્ગદર્શક શ્રી બિંદુબેન ભટ્ટ. મારું નામ છે ત્રિવેદી વિશ્વા. મારી મેથડ છે હિન્દી ગુજરાતી. સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. પ્રકૃતિ હશે તો જ મનુષ્ય જીવશે. પ્રકૃતિ સ્વસ્થ હશે તો જ માનવ સ્વસ્થ રહી શકશે. પ્રકૃતિના જતન, તેના રક્ષણ, સંવર્ધન માટે માનવીની પ્રકૃતિ તરફની સંવેદના જીવતી રાખવી પડશે. ધરતી પ્રાણીઓ અને વનસ્પતિઓનું નિવાસસ્થાન છે. વર્ષ ઈસવીસન 1986માં જાપાનમાં હિરોશિમા ખાતે અભ્યાસક્રમ સુધારણા ઉપર એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉક્ટર ગુણવંત શાહે ગાંધી એન્ડ ગ્લોબલ પીસ પર એક પેપર કર્યું હતું, જેમાં વૈશ્વિક 4 સમસ્યાઓ પરત્વે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાંની એક સમસ્યા પર્યાવરણ સમતુલાનો પ્રશ્ન એ આજે વિશ્વ સમસ્યા બની ગઈ છે. આ સંદર્ભ વર્ષ 2001માં એક કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં પર્યાવરણ સમતુલા જાળવવા અને લોકજાગૃતિ માટે નેશનલ ગ્રીન કોર્પસનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. 100 કરોડની વસ્તીવાળા આ દેશમાં આ બાબત પર રાતોરાત ફેરફાર થઈ શકે નહીં, પરંતુ બાળકો દ્વારા સમાજની વર્તણૂકમાં ફેરફાર કરી શકાય છે. બાળકોમાં સ્વાર્થ હોતો નથી અને તેઓના મનમાં નવા વિચારો સહેલાઈથી આપી શકાય છે. તેઓ આપણું ભવિષ્ય છે. દરેક બાળક પોતાના કુટુંબમાં અગત્યની અસર ઉપજાવી શકે. તેથી GCERT એટલે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન તાલીમ પરિષદના માધ્યમ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઇકો ક્લબની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. ઇકો શબ્દની ઉત્પત્તિ. ઇકોલોજી એટલે કે સંતુલન શાસ્ત્ર. શબ્દ મૂળ ગ્રીક શબ્દ ઓલિકેસ એટલે કે પરિવાર સાથેનો સંબંધ શબ્દાર્થ સૂચવે છે. ઇકોલોજી એટલે શું? ઇકોલોજી એટલે કુદરતમાં પ્રાણીઓ તથા વનસ્પતિ કઈ રીતે રહે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનની એક શાખા એટલે પરિસ્થિતિ વિજ્ઞાન. ઇકો ક્લબ શું છે? ઇકો ક્લબ એટલે શાળાના પ્રકૃતિ પ્રેમી બાળકોનું એવું એક સંગઠન જે પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણની કુશળતા અને જાણકારી પૂરી પાડતી એક અનૌપચારિક સક્રિય વ્યવસ્થા. તો કે ઇકો ક્લબનો મહત્વનો લક્ષ્યાંક શું છે? પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા દેશના શાળાના બાળકોને સાંકળી ઇકો ક્લબની સ્થાપના કરવી. તેમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો કે આ કાર્યક્રમ દ્વારા શાળાઓ તથા શિક્ષકોએ પ્રકૃતિને લગતી પ્રવૃત્તિ કરવાની હોય છે, જેમાં સ્વચ્છ જમીનનું નિર્માણ, શાળામાં અથવા શાળા બહાર વનસ્પતિ સંરક્ષણ કેવી રીતે કરવું, શાળામાં ઔષધિ બાગની રચના, અક્ષયપાત્ર તથા બાળકોમાં ઇકો ક્લબની પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ સંદર્ભે જાગૃતિ આવે અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને લાગણીનો અનુભવ પ્રાપ્ત કરે અને તે દ્વારા પર્યાવરણનું જતન કરતા થાય, આ શિક્ષકની ભૂમિકા હતી. તો કે ઇકો ક્લબના અમલીકરણ માટેની વિવિધ પ્રવૃત્તિઓ આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ? તો કે ઘન કચરાનો નિકાલ, પર્યાવરણલક્ષી રેલી, વૃક્ષ અભિયાન, પ્રદૂષણ અટકાવવામાં મદદગારી, જાહેર બગીચાની જાળવણી, પર્યાવરણ દિનની ઉજવણી, વ્યક્તિગત સફાઈ પ્રત્યે સભાનતા, પર્યાવરણલક્ષી ચિત્ર સ્પર્ધા, જાહેર સ્થળોની સ્વચ્છતા, પક્ષીઓ માટે પાણીના પરબ, અભયારણ્યોની મુલાકાત. ઇકો ક્લબ અંતર્ગત આપણે શાળાકીય પ્રવૃત્તિઓ કઈ કઈ કરી શકીએ? શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ? તો કે સ્વચ્છ જમીનની રચના, ઔષધ બાગની રચના, શાકભાજીના બગીચા બનાવવા, કચરાના કમ્પોઝ્ડ ખાડા કરવા, પર્યાવરણની દ્રષ્ટિએ અગત્યના સ્થળોની મુલાકાત ગોઠવવી, જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા શિક્ષણ આપવું,
તો અંતમાં આપણે જોશું, આપણે સૌ પર્યાવરણનો એક ભાગ છીએ. પર્યાવરણ તરફના આપણા દ્રષ્ટિકોણમાં ફેરફાર લાવી ઘણા પર્યાવરણીય પ્રશ્નો હલ થઈ શકે તેમ છે. આ રીતે ઇકો ક્લબની વિવિધ પ્રવૃત્તિનો આપણે વધુમાં વધુ ફેલાવો કરવો જોઈએ. વસ્તુમાં